હું રાજકોટમાં રહું છું તમારી શાળાનું નામ શું છે મારી શાળાનું નામ સરકારી બાલ વિદ્યાલય છે તમારા વર્ગ શિક્ષક કયો વિષય ભણાવે છે અમારા વર્ગ શિક્ષક અંગ્રેજી ભાષા ભણાવે છે તમને કયા વિષયમાં વધુ રસ પડે છે મને ભાષા શીખવામાં વધુ રસ પડે છે તમને ભાષા શીખવામાં કેમ રસ પડે છે ભાષામાં કવિતા વાર્તાઓ અને નાટકો હોય છે હા આપણે નાટકો ભજવી શકીએ છીએ તમે કેટલી ભાષાઓ બોલી શકો છો હું હિન્દી અંગ્રેજી કચ્છી અને મરાઠી બોલી શકું છું તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે મારા માતા અને પિતા બંને રસોઈ બનાવે છે તમને શાળાએ મૂકવા કોણ આવે છે મારા માતા અથવા પિતા મને શાળાએ મૂકવા આવે છે વાલીઓ સાથેની શિક્ષકોની બેઠકમાં કોણ જાય છે? ક્યારેક મારા પિતા અને ક્યારેક મારી માતા આ બેઠકમાં આવે છે. તમને જમવામાં વધુ શું પસંદ છે? મને ખીચડી વધુ પસંદ છે. તમારા વિસ્તારમાં કયું ફળ વધારે મળે છે? અમારા વિસ્તારમાં જમરૂખ અને કેરી વધુ મળે છે પણ મને કેળા વધુ ભાવે છે તમે સવારે કેટલા વાગે જાગો છો હું સવારે છ વાગે જાગું છું તમે રોજ વ્યાયામ કરો છો હા હું યોગ કરું છું તમારી શાળામાં યોગ શિક્ષક છે હા અમારી શાળામાં યોગ શિક્ષક છે એ અમને યોગા અને અન્ય વ્યાયામ શીખવે છે તમને રમવું પસંદ છે હા મને ફૂટબોલ ગમે છે મને ઇન્ડોર રમત ગમે છે તમને મને પણ હું ટેબલ ટેનિસ રમું છું તમે વિડીયો ગેમ્સ રમો છો ના મને વિડીયો ગેમ્સ પસંદ નથી હું કબડ્ડી જેવી આઉટડોર રમત રમું છું તમારા વિસ્તારમાં કઈ નદી વહે છે અમારા વિસ્તારમાં ફાદર નદી વહે છે એના કિનારે ઘણા બગીચા પણ આવેલા છે અમે ત્યાં ફરવા જઈએ છીએ તમે ટહેલવા માટે ક્યાં જાઓ છો અમે બગીચામાં ટેલવા માટે જઈએ છીએ અમારા શહેરની બહાર એક પર્વત છે એ टहलवा માટેની એક સરસ જગ્યા છે તમારા વિસ્તારમાં મેદાનો છે હા અમારા વિસ્તારમાં ઘણા મેદાનો છે ત્યાં એક જંગલ પણ છે જંગલમાં એક ઝરણો પણ છે તમે કોઈ જોયું છે ના મને જોવું ગમશે આજે બહુ ગરમી થઈ રહી છે હવે વરસાદ પડવો જોઈએ તમારા વિસ્તારમાં હવામાન કેવું રહે છે અહીં હવામાન સામાન્ય રીતે ખુશનુમા અને ગરમ રહે છે તમે કોઈ દિવસ રણ જોયું છે ના મેં ક્યારેય રણ જોયું નથી ત્યાં બહુ ગરમી હોય છે હા પણ રાતે રેતી ઠંડી થઈ જાય છે મને પણ રણ જોવું ગમશે ગયા વર્ષે ઉનાળાના વેકેશનમાં અમે પરિવાર સાથે પહાડોમાં ફરવા ગયા હતા ત્યાં શિયાળામાં ખૂબ બરફ પડે છે તમારો પ્રિય તહેવાર કયો છે મારો પ્રિય તહેવાર દિવાળી છે મને પણ દિવાળી બહુ પસંદ છે મને હોળી વધુ ગમે છે અમે રંગોથી ખૂબ રમીએ છીએ તહેવારોમાં અમે ખૂબ મીઠાઈ ખાઈએ છીએ હા સેવૈયા ઈદની ખાસ મીઠાઈ છે તહેવારોમાં મને મેળાઓમાં ફરવાનું ખૂબ ગમે છે હા મને પણ આ રીતે રખડવું ગમે છે તમારી શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કેવી રીતે થાય છે અમે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ રાષ્ટ્રગીત ગાઈએ અને લાડુ પણ ખાઈએ છીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી પણ એ જ રીતે કરીએ છીએ બીજી ઓક્ટોબરે અમે સ્વચ્છતા દિવસ ઉજવીએ છીએ શાળામાં એકવીસ ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ પણ ઉજવાય છે તમારા ઘરમાં કોણ કોણ છે મારા માતા પિતા દાદીમાં દાદાજી કાકા કાકી અને મારી બહેન આટલા સભ્યો અમારા પરિવારમાં છે સરસ શું તમે મામાના ઘેર જાઓ છો હા હું રજાઓમાં મારે મોસાળ જાઉં છું મને ત્યાં મજા પડે છે મોસાળમાં મારા મામા મામી માસી અને નાના નાની રહે છે મારા દાદીમાં અમને વાર્તાઓ કહે છે તમે મામાને ઘેર જાવ છો હા હું મારા મામાને અને ફઈને ઘેર જાઉં છું મારા મામીને ઘેર એક કૂતરો અને એક બિલાડી પણ છે મારા ઘરમાં એક ગાય અને એક વાછરડો છે મારા ગામમાં બકરા અને ભેંસો પણ છે મારા ઘરમાં એક પોપટ પણ હતો જે એક દિવસ ઉડી ગયો ત્યારે મને ખૂબ મજા આવી તમને રજાઓમાં ક્યાં જવાનું ગમશે મને ઉનાળાની રજાઓમાં

આંદમાન તો સમુદ્રની અંદર છે ત્યાં કેવી રીતે જઈ શકાય ત્યાં હવાઈ જહાજ અને સ્ટીમર બંનેથી જવાય છે તમે ભણતર પૂર્ણ કરીને શું કરવા માંગો છો હું લેખિકા બનવા માંગુ છું હું અમારા પારિવારિક વ્યવસાયમાં જોડાવા માંગુ છું કેવા પ્રકારનો વ્યવસાય ખેતીવાડી બાગકામ દુકાન કપડાનો ધંધો વગેરે મારે રાજકારણમાં પણ જવું છે મારું સપનું એવરેસ્ટ પર જવાનું છે હું સૈનિક બનવા માંગુ છું